ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ઉદાહરણ 44 સુધી ભણ્યું હતું. હવે એવું જ અગત્યનું એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 45. ઇન્ટિગ્રેશન 0 to π x dx upon x² cos² x + b² sin² x. તો આપણે એક કામ કરીએ, પહેલાં જ્યાં જ્યાં એક્સ આવે છે ત્યાં π - x લખી દઈએ, બરાબર. પછી સમીકરણ 1 અને 2 આપીએ, પછી બે સમીકરણનો સરવાળો કરીએ, એટલે શું થશે, આ એક્સ છે જતો રહેશે, એક્સની જગ્યાએ શું રહી જશે, π/2, બરાબર. આપણે આનો ઉપયોગ વારંવાર કરેલો છે, તો ચાલો એ પ્રમાણે લખી દઈએ. તો જો અમે એ પ્રમાણે ગણતરી કરી છે તો એક્સને બદલે શું થઈ ગયું, ભાઈ π/2 થઈ ગયું. કોઈ વાર દાખલો સરળ બનાવો તો આટલેથી પણ પૂછે, તો આ કામગીરી તમારે ના થાય. હવે હું 0 થી π સંકલન છે એના બે ભાગ કરું છું, એક વખતે 0 થી π/2 અને બીજું π/2 થી π. કેમ એવા ભાગ કરું છું એ હમણાં તમને પછી ખબર પડશે. ઇન્ટિગ્રેશન 0 થી π છે, વન સેકન્ડ, અહીંયા આપણે પેલા p7 નો ઉપયોગ કરીએ. જ્યાં જ્યાં એક્સ આવે છે ત્યાં π - x મૂકવાથી વિધેયનું મૂલ્ય બદલાતું નથી, એટલે આપણે ત્યાં p7નો ઉપયોગ કરીએ. p7માં શું હતું, આગળ 2 લખી દેવાનું અને p6 અને ઉપરની સીમા અડધી કરી દેવાની, પહેલાં એનો ઉપયોગ કરવો પડશે. આગળ 2 લખી દેવાનો અને ઉપરની સીમા અડધી કરી દેવાની. આમ π² sin² x dx કોનો ઉપયોગ કર્યો, તો પ્રોપર્ટી નંબર 6, દેટ મીન્સ p6 નો ઉપયોગ કર્યો. હવે આપણે આ 0 થી π/2 છે એના બે ભાગ કરીએ, 0 થી π/4, π/4 થી π/2. પ્લસ ઇન્ટિગ્રેશન 5/4 થી π/2, બરાબર. કારણ કે આમાં એક જુદો આદેશ લેવાનો છે ને આમાં જુદો આદેશ લેવાનો છે. જો ભેગું આમના લખીને આદેશ લેવા જઈએ છે તો હવે કંઈક થવાનો પ્રશ્ન આવે છે. હવે હું પહેલું જે પદ છે એના અંશ અને છેદને cos² x વડે ભાગી દઉં. કેટલા વડે? cos² x. તો જો શું થશે, π (0 થી π/4) 1 upon cos² x એટલે sec² x. અહીંયા cos² x ની બરાબર એ સ્ક્વેર પ્લસ અહીં cos² x થી ભાગવાનો b² tan² અને બીજું જે સંકલન છે એના અંશ અને છેદને તમે sin² x વડે ભાગી દો, તો પ્લસ π/4 થી π/2 1 upon sin² x એટલે cos² x છેદમાં a² cot² પ્લસ b² dx. આ દાખલો અનિયત સંકલનમાં પૂછવો હોય તો પૂછાય, તો પછી એમાં ભાગ પાડવાની જરૂર પડે નહીં. કાં તો આ રીતે, કાં તો પેલી ગમે તે રીતે ગણી શકાય. ચાલો હવે બંને સંકલનમાં જુદો જુદો આદેશ લઉં છું. આ જે સંકલન છે એમાં હું tan x બરાબર u આદેશ કરી અને પેલું સંકલન છે એમાં
कोटेक्स बराबर भी आदेश बंदे में जुदा जुदा आदेश એટલે અહીં શું થવાનું sec square x dx equal to du આ આખું du dx અહીં શું થવાનું માં તો માઇનસ cos x square x હોય માઇનસ બેની બાજુ થઈ ગયા આ થઈ જવાનું માઇનસ d ચાલો અહીંયા લખીએ sec square x dx equal to du તો ઉપર હું થઈ જવાનું હવે આમાં તમે સીમા બદલ્યો તો શું થાય છે જરા પ્રયત્ન એટલે હવે જુઓ તમે અહીંયા x equal to 0 મૂકો એટલે tan 0 ની કિંમત 0 x equal to pi by 4 મૂકો tan pi by 4 ની કિંમત 1 નવી સીમાઓ 0 થી બનાવશો ત્યાં pi by 4 મૂકો એટલે cot pi by 4 1 થાય એટલે 1 થઈ જશે pi by 2 મૂકો cot pi by 2 0 થાય એટલે 1 થી 0 સીમાઓ થઈ જશે જો ભાગ પાડ્યા વગર અહીંયા તમે ડાયરેક્ટ માનો કે આ અથવા પેલું લેવા જાઓ આ રીતે એમ કે cos / x વડે ભાગી tan x બરાબર ગાળવા જઈએ તો 0 થી pi / 2 જે સીમાઓ છે એ જ્યારે બદલવાનો પ્રશ્ન આવે અહીં મૂકવાનો પ્રશ્ન આવે ત્યારે એક કર્વ એક ખેતી છે tan pi / 2 એટલે માનો કે એને તમે આ રીતે ગણવા જાઓ તો 0 અહીંયા મૂકો એટલે cot 0 ની હવે કિંમત હવે ખેતી ખબર પડી એટલે અહીંયા બે ભાગ કરવા પડે છે સીમાઓ બદલતી રહે હવે કે ના ચલો હવે મૂકી દઈએ પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 ઉપર થઈ ગયું ડીયુ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર યુ સ્ક્વેર ચલો પેલું થઈ જવાનું 1 થી 0 ઉપર માઇનસ થ્રી અપોન a square b square plus b square ચલો સીમા ઊંધી કરી દઈએ એટલે તરત પ્લસ થઈ જાય એટલે કયું સૂત્ર બને છે પછી જોતા રહે એટલે પાઈ લખવાનું રહી ગયું છે આ પાઈ ગુણા છે ના પાઈ રહી ગયું છે કાં તો વજન કૌંસમાં ચલો બરાબર પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ 1 1 upon du square plus a square du plus pi integration 0 to 1 1 upon av square plus b square du કેમ પ્લસ થઈ ગયું ખબર પડી પેલી સીમાઓ ઉલટ સુલટ કરી દીધી માટે ચિહ્ન બદલી દીધું और टेन इनवर्स वाला सूत्र लागू पड़े चलो दाने एक्स की तो जुट्टू बोलो छो डी यू छे तो एनु विकलन कर सो तो आ चल छे आपा माटे एनो सब गुणक ज विकलन थवानो 1 अपॉन बी जुट्टू बोले एनु विकलन मुकी दीधु पहले चलो हवे तमे सूत्र मूको तो 1 अपॉन ए टेन इनवर्स जुट्टू एक्स ચલો સીમાઓ આવશે 0 થી 1 પ્લસ પાઈ ચલો અહીંયા શું કીધું બોલશો આને એક્સ કહેશો 1 અપોન એ જૂઠું બોલે આનું કેટલા હવે સૂત્ર આવશે એન ઇન્વર્સ જૂઠું એક્સ અપોન એ ચલો સીમાઓ 0 ટુ पाई अपॉन ए बी चलो वन मुक्ष वाले टेन इनवर्स बी अपॉन ए माइनस टेन इनवर्स जीरो इतने जीरो पाई अपॉन ए बी वन मुको और टेन इनवर्स ए अपॉन बी जीरो मुकारे जीरो चलो पाई अपॉन ए बी कॉमन कर लियो पाई अपॉन ए बी कॉमन कर लो और टेन इनवर्स बी अपॉन ए प्लस टेन इनवर्स ए अपॉन अबे
પ્રકરણ બે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં એક સૂત્ર આવતું હોય ટેન ઇન્વર્સ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય બરાબર પાઈ બાય ટુ થાય, પણ ક્યારે? તો આ બેનો ગુણાકાર એક થતો હોય ત્યારે. તો અહીંયા બેનો ગુણાકાર એક જ થઈ જાય, બી અપોન એ ગુણ્યા એ અપોન બી એક જ થઈ જાય. આના બરાબર શું થઈ જાય? ફાઈ બાય ટુ. અને તમારો જવાબ આવે ફાઈ સ્ક્વેર અપોન ટુ એ. તો આ રીતે એક અગત્યનો દાખલો છે. આમાં જે પેલા ભાગ પાડવાના છે એમાં તમને કુલ થાય કે ના થાય. હવે જો આ દાખલો અર્થીય સંકલનમાં પૂછાયો, તમે લખતા રહો જોડે જોડે, હું બોલતો જોઉં છું. અર્થીય સંકલનમાં પૂછાયો હોય એમાં તો સીમા હોતો હોય નહીં. એટલે જે પેલો અવ્યાખ્યાયિક બનવાનો પ્રશ્ન થતો હતો એ થાય જ ને. એટલે સીમાનું નામ જો ઘણું હોય તો કોસ સ્ક્વેર એક્સ વડે ભાગીને ગણો તો એ ચાલે, સાઇન સ્ક્વેર એક્સ વડે ભાગીને ગણો તો પણ ચાલે. એટલે જો હું તમને આ રીતની વાત કરું છું કે માનો કે સીમાઓ વગેરે આ દાખલો પૂછી દીધો આ પ્રમાણે, આવો દાખલો પૂછો, કશું જ નહીં, ઉપર નીચે કોસ સ્ક્વેર એક્સ વડે ભાગી દો પછી આ દેશે, અથવા સાઇન સ્ક્વેર એક્સ વડે ભાગી દો. ઓકે, તો આ રીતના દાખલા બનાવવા હોય તો બનાવી શકાય. પછી ઘણી વખતે એ સ્ક્વેર ને બિસ્ક્વેર ની જગ્યાએ કિંમતે લઈ જાય, કોઈ આવું કરે ફોર કોસ સ્ક્વેર એક્સ પ્લસ નાઇન સાઇન સ્ક્વેર એક્સ, તો આને પણ ઉપર નીચે કોસ સ્ક્વેર એક્સ વડે ભાગી દેવાનું અને પછી ટેન એક્સ બરાબર ટી લઈ લેવાનું. ઓકે, પછી વળી આવું બી પૂછે ફોર કોસ સ્ક્વેર એક્સ માઇનસ નાઇન સાઇન સ્ક્વેર એક્સ, તો બી એવું જ કરવાનું, ઉપર નીચે કોસ સ્ક્વેરથી ભાગી દેવાનું અને પછી ટેન એક્સ બરાબર ટી આદેશ લઈ લેવાનો. તો આ રીતે એક સરસ દાખલો પૂરો થયો. જો એમાં અમુક દાખલા જે સહેલા છે એમાં તમને હું હિન્ટ આપીશ, એટલે અઘરા દાખલાને ન્યાય આપી શકાય. જો આમાં તમે નીચેથી એક્સ કોમન કાઢીને અવયવો પાડી દો એટલે ત્રણ સુરેખ અવયવો થશે. આ પ્રકારે હવે ત્રણ સુરેખ અવયવો થયા એટલે ત્રણ અચળ ઉધાર લેવાના, એ બી સી, એ અપોન એક્સ, બી અપોન વન માઇનસ એક્સ, સી અપોન વન પ્લસ એક્સ. અને તમે જ્યારે એ બી સી શોધશો એટલે આટલા આવશે, એ બરાબર વન, બી બરાબર વન બાય ટુ, સી બરાબર માઇનસ વન બાય. પછી અંદર મૂકીને તમે સંકલન કરશો એટલે આવું સંકલન આવશે. આમ તો આટલો જવાબ એ સારો છે, પણ તમારે બધા લોક ભેગા કરવા તો આની આગળ વન બાય ટુ જનરેટ થઈ ગયો, તો બે ગુણી ગયો બે ભાગ બે ઉપર લઈએ માઇનસ વન બાય ટુ લોગ વન માઇનસ એક્સ માઇનસ વન બાય ટુ લોગ આર વન પ્લસ એક્સ પ્લસ સી, બરાબર વન બાય ટુ કોમન બાય શું થવાનું, આ છે ઉપર લેવાનું એક્સ અને પેલા બે માઇનસ વાળા છે નીચે જતા રહ્યા વન માઇનસ એક્સ. ચલો વિડીયો પોઝ કરી અને આ પ્રકારનો જવાબ તમે લાવી દો. હવે બીજો દાખલો, આઈ બરાબર ઇન્ટિગ્રેશન વન અપોન અંડર રૂટ ઓફ એક્સ પ્લસ એ પ્લસ અંડર રૂટ એક્સ પ્લસ બી. ગણેલો છે આવો દાખલો, આપણે છેદની કરણી કરી દેવાની છે એટલે ઉપર નીચે રૂટ એક્સ પ્લસ એ ઓછા રૂટ એક્સ પ્લસ બી વડે ગુણી દેવાના છે. એટલે જો આવું બનશે બરાબર. હવે તમે જુઓ નીચે શું થવાનું, એક્સ અને માઇનસ એક્સ ઉડી જવાના એટલે એ માઇનસ બી વધવાનું જે અચળ છે. એટલે આગળ લખી દો
ઇન્ટિગ્રેશન. હવે x + a નું વર્ગમૂળ છે એનો મતલબ 1 / 2 પેલું પણ વર્ગમૂળ છે એટલે 1 / 2 અને હવે આ સુરેખ પર છે એટલે એને x કહીએ x ની એક ઘાત વધારવાની બધેની ઘાત નીચે મૂકવાની બરાબર x + a ની 1 / 2 + 1 3 by 2 upon 3 by 2. Oh, child. And it was. But 3 by 2 bar, I don't know, 2 by 2. What's that? 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 What's वीडियो पोस्ट करी अने सारा अक्षरे लगता रहे जो हवे जुओ त्रिजो दाखलो थोड़ो जुदा प्रकार हो छे सीधे सीधो के दरे अपने ला एक ना छेद मा सुरेख अने वर्गमूल मा x पाड़ो दी कर दी जा हाउस ऑफ वन अपॉन सुरेख अने वर्गमूल में एक्स वालू द्विघात तो आमा आदेश देवानो छे एने सूचन कर्यु छे एक्स बराबर वो ए अपॉन टी ते वन अपॉन टी प्रकार नो आदेश आपणे कदी नथी लीधो ए छे ए अपॉन टी बाकी वन अपॉन टी लेवानो आवो आदेश ने तो डीएक्स बराबर शुं थवानुं ये तो अचर से माइनस ए अपॉन स्क्वायर अबे आप अभी कुछ बताओ कि दिए ने शुरू था ऐसे ही हुआ तो इंटीग्रेशन डीएक्स की जगह माइनस ए अपॉन स्क्वायर एक्स की जगह ए अपॉन टी अंडर रूट चलो ए एक्स ए स्क्वायर अपॉन टी बराबर माइनस ए स्क्वायर अपॉन टी स्क्वायर चलो ये टी स्क्वायर लसा दे माइनस ए अपॉन टी स्क्वायर ए अपॉन टी અહીં ટી સ્ક્વેર લસા વર્ગમૂળની બહાર લખી દો એટલે વર્ગમૂળની બહાર લસા તો ત્યારે ટી થઈ જાય એના પર વર્ગમૂળ લાગુ પડે તો શું થઈ જાય એ સ્ક્વેર ટી માઇનસ એ સ્ક્વેર ટી ચલો ટી ઇન્ટુ ટી ટી સ્ક્વેર અને આ ટી સ્ક્વેર તો આમાંથી એ સ્ક્વેર બહાર કાઢીને બહાર એ થઈ જાય ઇન આઈ એટલે સ્ક્વેર એટલે ઉપર એ છે એટલે જો આ રીતે થશે માઇનસ એ અપોન એ સ્ક્વેર ઇન્ટિગ્રેશન વન અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર તો કોમન કાઢી લીધો અંડર રૂટ ઓફ ટી માઇનસ વન આવું બની ગયું હવે રૂટ ટી માઇનસ વન ને ઉપર લઈ જઈએ એટલે આવું થાય માઇનસ વન અપોન એ ટી માઇનસ વન ને માઇનસ વન માં આને તમે એક્સ કહી દો તેની એક ઘાત વધારવાની વધારશે એટલે વન માં એટલું થશે વધારી ઘાત નીચે મૂકવાની માઇનસ ટુ અપોન એ ચાલો ટી ની કિંમત મૂકી દો ટી એટલે એ અપોન એક્સ એ અપોન એક્સ માઇનસ વન રેસ ટુ વન ટુ પ્લસ આ માઇનસ ટુ અપોન એ માઇનસ એક્સ અપોન એક્સ રેસ ટુ બરાબર આ થોડો જુદા પ્રકારનો દાખલો તો આપણે જે ગણીએ છીએ રૂટીનમાં
એવો નહીં પણ થોડો જુદા પડે. ચલો હવે જે આપણે ચોથો દાખલો ગણવા જઈ રહ્યા છીએ એવું એક ઉદાહરણ પણ તમે ગણેલા ગણીને આવ્યા છો. ઇન્ટિગ્રેશન 1/x² કૌંસમાં x⁴+1⁴ એટલે તમે ઉદાહરણ 39 જે રીતે ગણ્યું છે એ જ રીતે આને ગણો. એટલે એક રીતમાં બે દાખલા લઈએ. જો શું કરીએ, આમાંથી x⁴ સામાન્ય કાઢીએ. x⁴ સામાન્ય કાઢશો એટલે એને ઉપર 3/4 ઘાત લાગી જશે. એ આમ હશે એટલે 12 આવતા વખતે શું થઈ જશે, x³ થઈ જશે. x³ થઈ જાય એટલે x³ આને ગુણાય એટલે શું થઈ જાય, x⁵. અને અંદર x⁴ વડે ભાગી દેવાનું, 1+1/x³. નીચેના કૌંસમાંથી x⁴ સામાન્ય કરો. હવે આના બરાબર ટી કાઢી દેવા, 1+1/x⁴ ચલો વિકલન કરો મિત્રો, 0-, કારણ કે ઉપર છે ને એટલે x⁴ લાગે અને આનું વિકલન કરવાનું -4 x⁵. એકદમ મસ્ત દાખલો થઈ ગયો. સરસ દાખલો છે, આ સારું છે. ઉદાહરણ 39 પણ સારું હતું અને હવે બહુ જ અગત્યનો દાખલો. I=(1/x⁻²)((-x⁻²)3 અગત્યનો છે, મેં થોડો જુદા કલરથી લખેલો નામ તમને યાદ આવે. એક દાખલો સાહેબે આવા કલરથી લખેલો, બીજા બધા સફેદ કલરથી લખેલા. વાંચતો ગરોડી પડી ગઈ તો આપણને યાદ રહી જાય કાયમ માટે કે ભાઈ હું ગણિત વાંચતો હતો પણ મારા પર ગરોડી પડી ગઈ. પછી હું દરેક વખત ના બને, બીજી વખતે ગણિત લઈને બેસી જ પડી ગયો. હવે આમાં જો એને સૂચન આપ્યું છે પણ એના કરતાં હું તમને આવું શીખવાડું, એ સારું આવશે. આ જે બે એક્સ આવ્યા છે એમની ઘાતોનો ગુણાકાર, 1/2 × 1/3 1/6, તો x ની 1/6 બરાબર t લઈ લેવાનું. બરાબર, ઘાતોનો ગુણાકાર કરી દેવાનો. કોઈ વાર એવી હોય x⁴ આવતો હોય અને પાછું અંદર x⁴ આવતો હોય, શું લેશો? હા, x⁴ બરાબર t. ચાલો હવે આનું વિકલન કરવાનું અઘરું પડશે, તે બંને બાજુ 6 કરી દઈએ. x = t ની 6
એટલે dx બરાબર 6 3 5 ચલો પછી હશે હશે આ બધી કિંમતો આપણા રકમમાં મૂકી દઈએ ચલો નીચેથી તમે ટી સ્ક્વેર કોમન કરો ટી માઇનસ વન પછી ટી સ્ક્વેર ઉડાડો ટીની ત્રણ ઘાત ઓન ટી માઇનસ ચલો આટલું લખી દો હવે શું કરવાનું બોલે તો એવી ગોઠવણી કરવાની કે જેથી છેદનો અવયવ અંશમાં આવે આવા શબ્દો તમે સાંભળેલા છે જો ગોઠવણી મોડે ન કરી શકાય એવી હોય તો એના માટે એક રીત પણ શીખેલા છો જેનું નામ છે આંશિક અપૂર્ણાંકની રીત શું નામ છે આંશિક અપૂર્ણાંકની રીત એ રીત પ્રમાણે આ અનુચિત પદાવલી છે કેવી છે અનુચિત અંશ કરતાં છેદની ઘાત ઓછી છે એટલે જો સીધી ગોઠવણી તમને ના આવડે તો કાયદેસરનો ભાગાકાર કરી દેવાનો એમાં શરમ નહીં રાખવાની આમ ભાગાકાર કરી દેશો તો પણ ગોઠવણી થઈ જવાની છે જ પણ મોડે આવડતું હોય તો સારું છે ઝડપથી બદલી શકાશે જો આવો એક બાદ કરીએ અને એક ઉમેરીએ ખબર પડી આપણો કેવો સ્વાદ છે હા અહીં હવે એવો પાડવા છે એ ઘન ઓછા બી ઘન ચલો ઊંડા શ્વાસ લેતા જાઓ અને લખતા શ્વાસ લેવાનું ભૂલી જાય ચલાવ દરેક ના નીચે લઈ જઈએ એટલે આની નીચે આવશે આવડી જશે અને પેલા નીચે મને પહોંચ જશે ચાલો હવે સંગત થઈ જશે ટીની બે ગાંઠનું ટીક ક્યુબ બાય ટી સ્ક્વેર બાય ટુ એકનું ટી પહેલાનું લોન ટી માઇનસ ઓકે ચલો ટીની કિંમત મૂકતા જઈએ અને કૌંસ છોડતા જઈએ ત્રણ દુ છ એક્સ ની વન બાય સિક્સ એની ત્રણ બે તરી છ એટલે ત્રણ એક્સ ની વન બાય સિક્સ ટી અને છ ગુણા છે સિક્સ એક્સ ની વન બાય સિક્સ સિક્સ લોગ માં એક્સ ની વન બાય સિક્સ માઇનસ ત્રણ દુ છ ટુ એક્સ રેસ ટુ વન બાય થ્રી એક્સ રેસ ટુ વન બાય કેટલો બધો સરસ નકલો છે અને અગત્યનો પણ છે ગાતોનો ગુણાકાર કરીને હવે જો આવો દાખલો પૂછાય તો પણ આ જ પ્રમાણે કામ કરવાનું કમ્પ્લીટલી એક્સ પ્લસ વન ની વન બાય ટુ માઇનસ એક્સ પ્લસ વન ની વન બાય ટુ આનું કે આવું પૂછાય તો આમાં આની જેમ જ એક્સ પ્લસ વન ની
जवाब एक्स एक्स प्लस वन एक्स प्लस वन मूके एक्स प्लस टू मूके एक्स माइनस थ्री मूके गमे ते मूके आ रीते आवड़े कि ना आवड़े जो हमें छठो दाखलो तमने आवड़े एवं है एट हूँ जरा समझाई पीछे होमवर्क आपूँ छूँ फाइव एक्स अपॉन एक्स प्लस वन इंटू एक्स स्क्वेर प्लस नाइन એટલે આમાં તમારે આંશિક અપૂર્ણાંકની રીત પ્રમાણે આગળ વધવાનું એક સુરેખ અવયવ છે અને બીજો દ્વિઘાત અવયવ છે એટલે ત્રણ અચળો લેવાના એ બી સી એ અપોન એક્સ પ્લસ વન પ્લસ બી એક્સ પ્લસ સી અપોન એક્સ સ્ક્વેર પ્લસ નાઇન આવું કરશો એટલે એ બી સીની આવી કિંમતો આવશે એ બરાબર માઇનસ વન બાય ટુ બી બરાબર વન બાય ટુ અને સી બરાબર નાઇન બાય ટુ એ કિંમતો પાછી મૂકીને તમે સંકલન કરો એટલે આવો જવાબ આવશે બરાબર જાતે ગણી અને જવાબ મિલાવી જુઓ કે ભૂલ થતી હોય તો તમે જોઈ લેજો ટેલી કરી લેજો ચલો હવે સાતમો દાખલો ઇન્ટિગ્રેશન સાઇન એક્સ અપોન સાઇન એક્સ માઇનસ એ બી એક્સ આવા પણ ગણેલા છે છતાં ચલો એક્સ માઇનસ એ બરાબર ટી લઈ લો વાળો સૂત્ર મૂકો સાઈન એ ખબર છે ને કોસ ટી પ્લસ નું પ્લસ આવે કોસ એ સાઈન એ અને છેદમાં તો સાઈન ચલો આ સાઈન ટી ને દરેક માં નીચે લઈ લો અને આવું થશે ઇન્ટિગ્રેશન સાઈન એ ઇન્ટુ કોસ ટી ભાગ્યા સાઈન ટી સરસ કોટ થી ચલો એ લાવશો એટલે સાઈન ટી ઉડી જશે કોસ એ સંકલન છૂટું પડે સાઈન એ અચળ છે એ બહાર નીકળી જાય કોટ ટી ટી પ્લસ કોસ એ અચળ છે બહાર નીકળી જાય વન ચલો કોટનું સંકલન લોગ માન સાઈન સાઈન એ લોગ માન સાઈન પ્લસ એકનું સંકલન ટી થવાનું ટી કોસ ચલો ટીની જગ્યાએ મૂકી દો એક્સ માઇનસ એ સિમ્પલ જો કદાચ જવાબ જુદો હોય તો એક શક્યતા છે આગળનું પદ કેમ ના એમ છે પણ અહીંયા હું કૌંસ છોડી દઉં તો આવું બની જુઓ એક્સ કોસ એ માઇનસ એ કોસ પ્લસ હવે આ આખું અચળ છે એટલે તો સિરેસ લખીએ તો પણ ચાલે તો આવો પણ જવાબ આવીશું એટલે અન્ય સંકલનમાં આ ધ્યાન રાખવાનું હોય છે જવાબનું સ્વરૂપ બદલવું હોય તો બદલી શકાય છે પેલા સીના કારણે હવે જોઈએ આઠમો દાખલો ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ ફાઈવ લોગ એક્સ માઇનસ ઈ રેસ ટુ ફોર લોગ એક્સ વગેરે હવે જોઈને એવું લાગે રંગે રૂપે દાખલો બહુ ભારે છે પણ બહુ સહેલો દાખલો છે અને એમસીક્યુમાં પૂછાયો છે જો એમાં તમારે આ વસ્તુનો કંઈ ઉપયોગ કરવાનો છે ખાસમ ખાસ નિયમ છે એની ઘાતમાં લોગ એક્સ હોય એનો આધાર એ
शरत शुं अहींये होवो जोईए अहींये होवो तो अहींया ई छे अहींया लॉगनो आधार लख्यो ज नथी એટલે કયો સમજવાનો ઈ સમજવાનો પણ એ પાંચ છે એવું ના હોવું જોઈએ એ લોગનો સગુણક તો એક જ હોવો જોઈએ એટલે આ બે સરખું છે પણ આ પાંચ નડે છે તો પાંચને ઘાતમાં લઈ જાઓ એ જે ચારને ઘાતમાં લઈ જાઓ પછી પેલો નિયમ એપ્લાય કરો રાઈટ चलो शू थानू आतु रहे एक्स रेस टू फाइव माइनस एक्स रेस टू फोर अपॉन एक्स क्यू माइनस एक्स स्क्वेर डी एक्स रेस टू फोर कॉमन काट लो एक्स माइनस वन नीचे भी एक्स स्क्वेर कॉमन काट लो एक्स माइनस वन ओ इंटीग्रेशन फाइव डी एक्स स्क्वेर डी एक्स वे એમસીક્યુ માટે બહુ ફાઇન દાખલો છે બરાબર જરા પેલા નિયમને બાજુમાં લખી રાખજો અસ્યામાં લખી રાખજો ચલો હવે જુઓ નવમો તમને ઘરેથી આપું છું એકદમ સિમ્પલ જ છે સાવ સામાન્ય સાઇન એક્સ બરાબર ટી લઈ લેવાનું કિંમતો મૂકશો એટલે સીધું પ્રમાણિત રૂપ બનશે આવો જવાબ આવી જશે વિડીયો પોઝ કરી અને લખી દોડો ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 10 इंटीग्रेशन साइन रेस टू एट माइनस कॉस रेस टू एट अपॉन वन माइनस टू साइन स्क्वेर एक्स इंटू कॉस स्क्वेर जो हम शू करूँ ध्यान में ऊपर अवयव पड़ो आ साइन रेस टू फोर नो स्क्वेर कहवा कॉस रेस टू फोर नो स्क्वेर कहवा आवा अवयव पड़े साइन रेस टू फोर एक्स प्लस कॉस रेस टू आना फरी पड़ से माइनस દાખલામાં થોડું સમજવાનું છે છેદમાં સમજવાનું છે આમાં બે પદો છે માઇનસ ટુ સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેરમાં તો એક પદ આની જોડે લખવું એક પદ આની જોડે લખવું આ રીતે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક લખી દીધું સાઇન સ્ક્વેરની જોડે હવે એક કોસ સ્ક્વેરની જોડે cos square x minus જોઈ લો વિરાટ કોહલી જોઈ લીધો સવાસ હવે આ તો બંધ થઈ ગયો આ બંધ ના થયો જોઈ આ બંધ થઈ ગયો આમાંથી માઇનસ કોમન કાઢો એટલે cos square x પ્લસ થઈ ગયા sin square x માઇનસ થઈ ગયા એટલે કોસ સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ એટલે કોસ ટુ એક્સ નું સૂત્ર બને એટલા માટે માઇનસ કોમન કાઢ્યું ચલો માઇનસ ને બહાર મૂકી દો સાઇન રેસ ટુ ફોર એક્સ પ્લસ કોસ રેસ ટુ ફોર એક્સ પેલું વન થઈ ગયું એના માટે માઇનસ કોમન કાઢ્યું ચલો હવે આમાંથી કેટલા કોમન નીકળે ને sin square x so 1 minus cos square x ચલો આમાંથી કેટલા કોમન નીકળે
तो वन माइनस साइन स्क्वायर डीएक्स ओके जो मस्त आपको साइन रेज टू फोर एक्स प्लस कॉस रेज टू फोर एक्स इंटू कॉस टू एक्स और जो वन माइनस कॉस स्क्वायर साइन स्क्वायर साइन स्क्वायर इंटू साइन स्क्वायर साइन रेज टू फोर प्लस वन माइनस साइन स्क्वायर पे कॉस स्क्वायर कॉस स्क्वायर इंटू कॉस स्क्वायर कॉस रेज टू फोर एक्स बस हम cos 2x को संकलन sin 2x by 2 बस हाँ मेथड थी गणसो तो आ टूंकी मेथड से बाकी बीजी एक मेथड से जमा बहुत दाखलो लांबो थई जाय छे चलो वीडियो पॉज करी अने लखी राखो चलो 11मो दाखलो I बराबर 1 अपॉन cos x plus a cos x plus b dx जो हवे तमने याद होय तो आज प्रकारनो दाखलो स्वाध्याय 7.3 नो 22मो छे जुओ तमे पेज नंबर 253 ऊपर એ વખતે મેં તમને રીત શીખવાડી હતી કે છેદમાં બંને cos કે બંને sin આવતા હોય તો ઉપર sin નું પદ ગોઠવવાનું એટલે જરા હું તમને આગળ ભાગવા માટે જગ્યા રાખીને ગોઠવી આપું છું બે એટલે cos છે એટલે ઉપર તમે આટલા વડે ગુણી લો sin x plus a ઓછા x plus b આવો કેમ sin ને બનાવ્યું તો આપણે નિયમ બનાવ્યો છે બે બે cos હોય કે બે બે sin હોય તો sin ને બનાવો એક cos અને એક sin હોય તો cos નો સૂત્ર હવે આટલા વડે ગુણી દીધા પણ રકમમાં તો એક જ છે તો એટલા વડે આગળ ભાગવા તો ખરેખર આ જોવા જાવ તો x x ઉડી જાય એટલે sin a માઇનસ b છે એટલા વડે ભાગવા કેમ સંખ્યાની બહાર ઉડ્યું તો અચળ છે cos x plus a into cos x plus આ જ રીતે બનેલો છે હવે ઉપર તમે સૂત્ર મૂકી દેજો sin આલ્ફા ઓછા બીટા વાળો એટલે આવું થશે જો sin x plus a into cos x plus b minus cos x plus a into sin x plus b લખી દે હવે પછી આને દરેકના નીચે લઈ લેજો એટલે કેવો જવાબ આવશે એ હું લખી દઉં છું એ તમે ગણી નાખો જો આ પ્રકારનો જવાબ આવશે બરાબર ચાલો પછી 12મો પણ તમને આપવાનો છે એની પણ તમને હિન્ટ આપી દઉં જો અમે ગણી નાખ્યો છે ખબર પડી જાય એકદમ સિમ્પલ દાખલો છે વિડીયો બહુ મોટો સેવ થતો નથી વચ્ચે પછી કટ થઈ જાય છે એટલે જે સહેલા દાખલા છે તમને ઘરેથી વાપરું છું ચલો 13માની પણ થોડી વાત કરી દઉં જુઓ 13મો એમાં ઇની એક્સ ઘાત બરાબર ટી આદેશ એટલે ઇની એક્સ ઘાત ડીએક્સ જે અંશ છે શું થઈ ગયો ડીટી થઈ ગયો તો કિંમત મૂકીને આવું થઈ ગયું હવે આટલે આવી ત્રણ રીતે દાખલો બનાવવાનો છે તમને આવી રીતે વારંવાર સમજાવું છું જો કૌંસ છોડીને તમે દ્વિઘાત બનાવી દો દ્વિઘાત બનાવી પૂર્ણ વર્ગ બનાવો તો પણ ચાલે કૌંસ છોડી પૂર્ણ વર્ગ બનાવો પછી બીજું તમે બે સુલેખ અવયવો છે એટલે આંશિક અપૂર્ણાંક પણ વાપરી શકો બે અચળો એ અને બી એ રીતે પણ ગણી શકો આંશિક અપૂર્ણાંકની મેથડથી પણ ગણી શકો અને ત્રીજી મેથડ લાઇવ મેથડ મેં શું ગણાવું એ
जेमा आपणे छेदना अवयवनी मददथी अंशनी गोठवणी करता होईए छे। जो सीधी गोठवणी थी जाए तो दाखला एकदम ईजी बनी जशे। जो आपे आवी गोठवणी करता वच्चे माइनस थी એટલે આવાનું જ થઈ જાય, કદાચ થોડું કોઈ પ્લસ માઇનસ થતો આગળ બાકી ને વધારે એકના નીચે લઈ જવા, એટલે એ લખવાનું વન વન પ્લસ થ્રી, ત્યાં લખવાનું વન વન ટુ પ્લસ થ્રી, ચલાનું થવાનું લોગ માં વન પ્લસ થ્રી, લોગ માં ટુ પ્લસ થ્રી, ચલો ટીની કિંમત મૂકી દો અને છેદમાં લાવી દો वन प्लस एक्स घात ऑन प्लस सेलो जो इनी एक्स घात ना आपी होय तो आ इनी एक्स घात ए नीचे लागे એટલે dt / t થાય એટલે અહીંયા પછી t આવે તો એ વખતે તમારે આંશિક અપૂર્ણાંક જાણવાનો કારણ કે ત્રણ અવયવોની ગોઠવણી મોઢે કરવી અઘરી હોય છે એટલે દાખલામાં નીચે ત્રણ સુરેખ અવયવો હોય તો આંશિક અપૂર્ણાંકથી ગણવું આપણા માટે હિતકારક છે। ચલો હવે 14મો દાખલો, ઇન્ટિગ્રેશન 1/x² + 1x² + 1। નીચે બે દ્વિઘાત અવયવો છે એટલે આંશિક અપૂર્ણાંકથી ગણવા જઈએ તો 4 અચળો શોધવાનો હોય, એના કરતાં આ અવયવોથી અંશની સીધી ગોઠવણી કરવી એકદમ સિમ્પલ થઈ જશે। જુઓ ऊपर आ रही थी लिखे x² + 4 x² + 1 वो तो हमने सिखवाड़ तो दे चल पच्चे ने बीजू अचड़ से ने पहले उड़ाड़वानू सेटिंग करवानू ने उबदू कर माइनस में तो शु वधवानू त्रण त्रण वधवानू कारण नहीं कवानू बैक थी सीधी गोठवणी थशे तो राख लो जल्दी गणाय બાકી આંશિક અપૂર્ણાંકથી તો બહુ જ મોટો થઈ જાય। ચલો હવે જાતે ગણી દો પછી હું જવાબ લખું છું। જોઈ લો આટલો જવાબ આવી જાય છે, ઓકે છે ને, સરળ દાખલો છે, કંઈ ભારે નથી અને અમે એમાં બધી રીતોનું પુનરાવર્તન જ થાય એટલે આગળ જે બધી રીતો તમે શીખ્યા છો એ રીતોનું પુનરાવર્તન જ છે। ચલો હવે 1/15મા દાખલાની હિંમત આપી અને પછી આટલે રહેવા દઈશું। ઇન્ટિગ્રેશન cos³x e·log sin⁡x। ચલો આશમાં લેવાનું હમણાં જ આપણે નિયમનો ઉપયોગ કરેલો એ દાખલો જતો રહે આગળ નીકળી ગયો cos³x (sin⁡x) થઈ ગયો પછી જો તમે cos⁡x = t લઈ લો तो साइन एक्स डी एक्स बराबर माइनस डी डी सानू माइनस आयो कॉस तो निकला माइनस साइन माइनस आगे मूवी दो आ थी जाए टी क्यू मेरे को रेडी थी। चलो अब संकलन कर दो टी रेस टू फोर बराबर ने टी नी कीमत मूवी दो तो आ रीते प्रैक्टिस माटे घणा बधा दाखला आपेला छे। આમ તો તમને મારે રૂબરૂમાં જ ઘણા બધા બતાવ્યા છે પણ ઓનલાઈન છે એટલે આટલો ફાયદો થશે તમને।